ચાલો બાયોલોજીના બધા મિત્રો, બારમા ધોરણના આપણે પ્રકરણ બે ચાલુ છે, એના ચાર ક્વેશ્ચન આપણે પૂરા કર્યા છે. આજે પાંચમો ક્વેશ્ચન, જ્યાં 24મા પેજ ઉપર જાયાંગ લખેલું છે સ્ત્રી કેસર ચક્ર, ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે. પોઈન્ટ નંબર 2.2.2 જ્યાં જાયાંગ લખેલું છે ત્યાં તમે પ્રશ્ન લખી નાખજો. ક્વેશ્ચન નંબર 5, સ્ત્રીકેસરની રચના વર્ણવો. સ્ત્રીકેસરની રચના વર્ણવો. મિત્રો, આપણે ખબર છે સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરની રચના આપણે જાણીએ છીએ, આની પહેલાં પણ કીધી છે, છતાં અહીંયા સામેના પેજ ઉપર શ્રીકેસરની રચના આપી છે. એમાં નીચે તમે જોશો તો અંડાશય છે, ત્યાંથી ઉપર છેડ સુધી આપણે આગળ જઈએ તો આને કહેવાય છે પરાગવાહિની, અને એના ઉપર આવેલું છે પરાગાસન. તો આ આખું શ્રીકેસરના ત્રણ ભાગ થયા. ઉપરથી આપણે જોઈએ તો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, અને એ પુષ્પાસન ઉપર આખું શ્રીકેસર ગોઠવાયેલું હોય છે. તો ત્રણ ભાગ થયા શ્રીકેસરના. શ્રીકેસર આમ જોઈએ તો બે પ્રકારના છે. એક આપણે કહીએ, મેં એક નાનો ચાર્ટ બાજુમાં મૂકેલો છે, એક શ્રીકેસરી બહુ શ્રીકેસરી. જે પુષ્પની અંદર એક જ શ્રીકેસર આવેલું હોય એક શ્રીકેસરી છે, એક કરતાં વધારે આવેલા હોય તો એ બહુ શ્રીકેસરી છે. બહુ શ્રીકેસરીના પણ બે પ્રકાર પડે છે, જો છૂટા હોય તો એને મુક્ત શ્રીકેસરી કહે છે, અને જોડાયેલા હોય તો યુક્ત કહે છે. અહીંયા આપણે વર્ણનમાં પણ જોઈએ, શ્રીકેસર ચક્ર એક શ્રીકેસરી એના પ્રકાર છે, અથવા ઘણા શ્રીકેસર એટલે કે બહુ શ્રીકેસરી. એક કરતાં વધુ હોય ત્યારે તે જોડાયેલા હોય તો એને યુક્ત શ્રીકેસરી, અને છૂટા હોય મુક્ત હોય તો એને મુક્ત શ્રીકેસરી. આકૃતિની અંદર 2.7માં બતાવેલું છે, બરોબર છે, સામેના પેજ ઉપર એની રચના અહીંયા હેડિંગ કરી નાખજો, શ્રીકેસરની રચના. પ્રત્યેક શ્રીકેસર ત્રણ ભાગ ધરાવે, પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય. પહેલાં પરાગાસનનું વર્ણન છે. પરાગરજ માટેનું એ ગ્રાહી સ્થાન છે, પરાગરજ અહીંયા આવીને સ્થાપિત થાય છે. બીજું છે પરાગવાહિની. પરાગાસનની નીચે લંબાયેલો પાતળો ભાગ છે, એનો તલસ્થ ભાગ ફૂલેલો છે, અને બીજાશય કે અંડાશય કહેવાય. એની અંદરના ભાગમાં બીજાશયનું પોલાણ જે છે એની અંદર, એટલે કે જરાયું બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે. અહીંયા જરાયુ વિન્યાસનો ઉલ્લેખ કરેલો છે. મિત્રો, અહીંયા સીધું લખી નાખ્યું છે એની વ્યાખ્યા, કે તમે ધોરણ 11માં ભણી ગયા છો તેને યાદ કરો. તો આની અંદર એની વ્યાખ્યા નથી આપેલી, તમે જરાયુ વિન્યાસની વ્યાખ્યા લખી શકો. મેં બાજુમાં લખી છે, જરાયુ વિન્યાસ એટલે શું? તો કે બીજાશયમાં જરાયુ વડે અંડકો ગોઠવાયેલા હોય છે, આવી ગોઠવણીને જરાયુ વિન્યાસ કહે છે. 11માં વ્યાખ્યા આવી ગઈ છે, અહીંયા ફરી પાછું પુનરાવર્તન સ્વરૂપે આપણે લખી નાખવાની. જરાયુ ઉપરથી મહાબીજાણુ ધાની ઉત્પન્ન થાય છે, એને અંડક કહેવામાં આવે છે. બીજાશયની અંદર અંડકોની સંખ્યા જો એક હોય, દાખલા તરીકે ઘઉં, ડાંગર, કેરી, અને બીજાશયની અંદર અંડકોની સંખ્યા ઘણી પણ હોય છે, દાખલા તરીકે પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સના ઉદાહરણ આપેલા છે. આ શ્રીકેસરની રચના આપણે જોઈ, બરોબર. પ્રશ્ન 5મો હતો, સામેના પેજ ઉપર આ આખી આકૃતિ આપેલી છે. એ પહેલાં મેં તમને કીધું શ્રીકેસરની છે. આ બી આકૃતિ જે છે, બી, સી અને ડી આકૃતિ બહુ મહત્ત્વની છે. બી આકૃતિ પરાગાસન ઉપર બતાવેલું છે, અને જોડાયેલું શ્રીકેસર બતાવેલું છે, યુક્ત શ્રીકેસરી. અને શ્રી આકૃતિની અંદર ઉપરના ભાગમાં બધા શ્રીકેસરો છૂટા છૂટા દેખાય છે. જ્યારે આ જે આકૃતિ છે ડી,
કે હવેના પ્રશ્નની આકૃતિ છે અંડકની રચના દર્શાવે છે. તો આપણે એ પ્રશ્ન લેવાનો છે, ક્વેશ્ચન નંબર 6. મહાબીજાણુ ધાની લખી નાખજો અહીંયા, મહાબીજાણુ ધાની કૌંસમાં અંડકની રચના સહ આકૃતિ વર્ણવો, અથવા બીજા શબ્દની અંદર ઉર્ધ્વમુખી અંડકની રચના સહ આકૃતિ વર્ણવો. ઉર્ધ્વમુખી અંડક, અંડકની જે આકૃતિ છે એ આકૃતિમાં તમે નામ નિર્દેશન કરેલું જ છે, છતાં તમારે નંબર આપી દેવાના. દાખલા તરીકે આ જે આખું અંડક છે એમાં અંદરનો જે ભાગ છે એ ભ્રૂણપૂટ છે, આ અંદરનો ભાગ ભ્રૂણપૂટ છે, જેને આપણે 7 નંબર આપ્યા છે. ક્રમ પ્રમાણે આપણે જઈએ તો 1 નંબર તમે આ દાંડલીને આપી દેજો, અંડનાલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને કહેવાય છે અંડક દંડ. 2 નંબર બીજ કેન્દ્ર, અહીંયા બીજ કેન્દ્ર જ્યાં જોડાયેલું હોય છે અહીંયા. 3 નંબર આવરણને આપી દેજો, આવરણ 2 પ્રકારના છે, એક બહારનું આવરણ છે એને બાહ્ય આવરણ કહેવાય છે, અંદરનું આવરણ છે એને અંત આવરણ કહેવાય છે. 4 નંબર આ છિદ્રને આપજો, એ છિદ્રને કહેવામાં આવે છે અંડક છિદ્ર, આ છિદ્ર અંડક છિદ્ર. 5 નંબર નીચે આપવાનું, નીચેનો છેડો છે આ છેડો, આ છેડાને કહેવામાં આવે છે અંડક તલીય ધ્રુવ, અને એની સામેનો છેડો છે, એની સામેનો છેડો એ વિરુદ્ધ ધ્રુવનો છે, એ તમારે નામ નિર્દેશન નથી કર્યું. 6 નંબર આ ભ્રૂણપૂટની ફરતે આવેલો એક વિસ્તાર આવેલો છે, આ વિસ્તારનું નામકરણ કરવામાં આવ્યું છે પ્રદેહ. તો કુલ 7 વિભાગની અંદર આપણે અંડકની રચના ભણવાની છે, અને વર્ણન પણ આપણે 7 વિભાગમાં કરશું, એને પણ આપણે અંદર નંબર આપી દઈશું. ચાલો, મહાબીજાણુ ધાની અંડક, શરૂઆતનું લીટી છે એ કંઈ બહુ મહત્ત્વની નથી, બરાબર. આકૃતિ 2.7D, અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું છે. ચાલો નંબર આપ્યા, 1 નંબરનું વર્ણન અંડક નાલ અથવા અંડદંડ, સામેની આકૃતિમાં પણ જોવાનું. 1 નંબર ક્યાં છે તો કે અહીંયા છે, આ 1 નંબર છે, અંડનાલ અથવા અંડકદંડ એનું વર્ણન અહીંયા છે, બરાબર. અંડકનો દેહ જે ભાગ વડે જોડાયેલો હોય એને. ચાલો 2 નંબર બીજ કેન્દ્ર, બીજ કેન્દ્ર શું છે તો કે બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે, એટલે જોડાણ છે, એ જોડાણ અહીંયા બતાવેલું છે. જો અહીંયા બીજ કેન્દ્ર બતાવેલું છે, જો આ બીજ કેન્દ્ર છે અહીંયા, આ બીજ કેન્દ્ર એટલે આનું જોડાણ સ્થાન, એટલે આ આખું અંડક છે અને આ ઓલી દાંડલી એટલે અંડદંડ કીધું, એની આરે જોડાયેલું જે જગ્યા હોય. તો 2 નંબર પછી 3 નંબર અંડક આવરણનું વર્ણન છે, અંડક 1 કે 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે એને અંડક આવરણ કહેવાય છે. સમગ્ર પ્રદેહ એની ફરતે આવેલું છે, અહીંયા એક નાનું છિદ્ર છે, એ છિદ્રને 4 નંબર કીધું અંડક છિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહેવાય. 5 નંબર અંડક તલ, એનો છેડો તલભાગ અંડકાવરણથી ઘેરેલા કોષના સમૂહને. 6 નંબર પ્રદેહ, પ્રદેહના કોષો ઘણા બધા પ્રમાણમાં ખોરાક ધરાવે છે. 7 નંબર એટલે ભ્રૂણપૂટ, એને માદાજન્યુજનક કહેવાય. સામાન્યતઃ 1 મહાબીજાણુમાંથી સર્જાયેલ 1 ભ્રૂણપૂટ આવેલું હોય છે, સામાન્ય રીતે અંડકમાં 1 ભ્રૂણપૂટ હોય છે. તો આ થઈ ગઈ અંડકની રચના. બાજુમાં તમે 7-7 નામ બાજુમાં લખી શકો, અને એના ઉપરથી આખું વર્ણન આવી જાય. આકૃતિ આપવાની છે, આકૃતિમાં તમારે સ્ટાર કરી નાખવાનું છે, કારણ કે આકૃતિ નામ નિર્દેશિત આકૃતિ દોરી વર્ણવો એમાં તમારે પૂછાશે, બરાબર છે. તો આ તમારે પ્રશ્ન નંબર 6 હતો. ચાલો હવે પ્રશ્ન નંબર 7, મહાબીજાણુ જનન સમજાવો. મહાબીજાણુ જનન સમજાવો, જેમ લઘુ બીજાણુ જનન હતું એમ મહાબીજાણુ જનન સમજાવો, કે મહાબીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અહીં વ્યાખ્યા આપેલી છે, મહાબીજાણુ માતૃકોષ, આપણે એને ટૂંકાણમાં MMC કહેશું, એમાંથી મહાબીજાણુ બને એને કહેવામાં આવે મહાબીજાણુ જનનની પ્રક્રિયા, બરાબર. પેજ નંબર પાછળ ફેરવવાનું, 26 ઉપર એક આકૃતિ આપેલી છે, આ આકૃતિ છે, બરાબર.
આ આકૃતિને આપણે સાદી રીતે એક આકૃતિ દ્વારા સમજીએ મિત્રો, તો અહીંયા દોરેલી છે આ મહાબીજાણુ માતૃકોષ MMC, એની અંદર રંગસૂત્રની સંખ્યા 2N. આ કોષ અર્ધીકરણ કરે છે અને અર્ધીકરણ થાય એટલે NN રંગસૂત્ર થાય, પરિણામે બે કોષ કેન્દ્ર બને, વરી સમવિભાજન કરે એટલે ચાર કોષો બને, ચાર કોષમાંથી ત્રણ છે એ અવનત પામે એટલે કે નાશ પામે, અને આ એકનો વિકાસ થાય એમાંથી મહાબીજાણુ બને. તો મહાબીજાણુ કેમ બને એ સમજાયું આ આકૃતિમાં. MMC માંથી મહાબીજાણુનું નિર્માણ, એને કહેવામાં આવે મહાબીજાણુ જનનની પ્રક્રિયા. એના વર્ણનની અંદર પણ આપણે આ રીતનું જ આપેલું છે. જુઓ ફરી પાછું, આ આકૃતિ, ઉપરની આકૃતિ, બે આકૃતિ આપેલી છે એ અને નીચે બી. હું ઉપરની આકૃતિની વાત કરું છું, એનું વર્ણન અહીંયા નીચે આપેલું છે. મહાબીજાણુ માતૃકોષ, એનું ઘટ કોષરસ કોષ કેન્દ્ર ધરાવે, અર્ધીકરણ પામે, MMCનું અર્ધીકરણ થાય, ચાર મહાબીજાણુ બને. આને કહેવામાં આવે છે મહાબીજાણુ જનનની પ્રક્રિયા. માત્ર આટલું જ વર્ણન આપેલું છે, બરાબર. એના પછી જે માદા જન્યુજનક લખેલું છે, અહીંયા નવો પ્રશ્ન છે, એ આપણે પ્રશ્ન નંબર 8 છે. માદા જન્યુજનક લખેલું છે ત્યાં, બરાબર. એ 8મો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં 8મો પ્રશ્ન આપણે લખવાનો છે, માદા જન્યુજનક જ્યાં લખેલું છે ત્યાં. બધા વિદ્યાર્થીઓ આવજો, આ લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય.